बिंदु ने संख्या रेखा पर 5/4 पर खसेड़ो। तमे अही आ बिंदु ने खसेड़ी शको। वीडियो अटकावो अने संख्या रेखा पर आ 5/4 क्या आवशे ते शोधवानो प्रयत्न करो। हवे आपणे ते साथे मळीने करिए। तेओ अही आपणने कहे छे के जो आपणे शून्य थी शुरुआत करिए अने आ प्रथम लीटी आगळ जईए तो ते 1/4 छे। माटे अही आ जे दरेक खाली जग्या देखाय छे ते 1/4 छे। तो अही आ 1/4, आ 2/4, आ 3/4, आ 4/4 અને આ 5/4। અહી આ દરેક જગ્યા 1/4 દર્શાવે, માટે આ 1, 2, 3, 4 અને 5/4 થશે। માટે અહી આ સંખ્યા રેખા પર 5/4 થશે। હવે તેઓ આપણને આ બીજી રીતે પણ પૂછી રહ્યા છે। તેઓ આપણને પૂછી રહ્યા છે કે સંખ્યા રેખા પર કયું બિંદુ 4/3 પર છે। અહી આપણે એક જવાબ પસંદ કરવાનો છે। તેના માટે તેઓએ કેટલાક વિકલ્પ આપ્યા છે। તો આમાંથી કયો વિકલ્પ સંખ્યા રેખા પર 4/3 બતાવે છે? વિડીયો અટકાવો અને તમે તે જાતે જ કરવાનો પ્રયત્ન કરો। હવે આપણે આ દરેક વિકલ્પ જોઈશું। હવે જો આપણે આ પ્રથમ વિકલ્પ જોઈએ તો 0 અને 1 વચ્ચેની આ જગ્યા 3 1 સમાન ભાગમાં વિભાજિત થયેલી છે। માટે જો આપણે 0 થી આ પ્રથમ લીટી પર જઈએ તો તે 1/3 થશે। તો અહીં આ 1/3, 2/3, 3/3 અને આ 4/3 થશે। આપણું બિંદુ અહીં આવે, પરંતુ તેઓએ આપણને આ બિંદુ કહ્યું છે અને અહીં આ બિંદુ 2/3 બતાવે છે, માટે આ વિકલ્પ ખોટો છે। હવે જો આપણે વિકલ્પ બી ની વાત કરીએ તો અહીં પણ 0 અને 1 વચ્ચેની જગ્યા 1 સમાન 3 ભાગમાં વિભાજિત થયેલી છે। માટે આ દરેક લીટી 1/3 બતાવે। આ 1/3, અહીં આ 2/3, આ 3/3, જેના બરાબર 1 જ થાય અને આ 4/3। માટે અહીં આ આપણો જવાબ થશે। આપણે 4/3 જ બતાવવા માંગીએ છીએ, તેથી વિકલ્પ બી ને પસંદ કરીશું। હવે આપણે જાણીએ છીએ કે આ વિકલ્પ સી ખોટો છે, પરંતુ તે શું બતાવે છે તે જોઈ લઈએ। અહીં 0 અને 1 વચ્ચેની જગ્યાને 1, 2, 3, 4 એક સમાન ભાગમાં વિભાજિત કરવામાં આવી છે। માટે આ દરેક લીટી 1/4 બતાવે। આ 1/4, આ 2/4, આ 3/4 અને આ 4/4, પરંતુ આપણે અહીં 4/3 બતાવવા માંગીએ છીએ, માટે આ વિકલ્પ પણ ખોટો થશે। તેથી અહીં સાચો જવાબ બી વિકલ્પ છે। આપણે વધુ એક ઉદાહરણ જોઈએ। અહીં તેઓ આપણને પૂછી રહ્યા છે કે સંખ્યા રેખા પર કયો અપૂર્ણાંક એ બિંદુ પર આલેખવામાં આવ્યો છે। વિડીયો અટકાવો અને વિચારો, અહીં આ 2 પૂર્ણ સંખ્યાની વચ્ચે કેટલા 1 સમાન વિભાગ છે? તે બંનેની વચ્ચે 1, 2 અને 3 એક સમાન વિભાગ છે। માટે અહીં આ દરેક ઊભી લીટી 1/3 બતાવે। 1/3, 2/3, 3/3, જેના બરાબર 1 થાય, ત્યારબાદ 4/3, 5/3, 6/3, જેના બરાબર 2 થશે અને અહીં આ 7/3 થાય। માટે આપણો જવાબ 7/3 થાય। અહીં આપણે પૂરું કર્યું।